ના, જ્યારે તેઓનો ગુનામાં ઇન્વોલ્વમેન્ટ હોય છે તો તેમને પણ સજા મળે, જસ્ટ બીકોઝ હી સગીર, એને મુક્ત કરવો કે ઓછી સજા આપવી તે કેટલું યોગ્ય છે? તેમાં કંઈક સુધારો થવો જોઈએ. આમાં એવું છે પૃથ્વી કે જ્યારે પહેલાં જ્યારે નિર્ભયા કાંડ બન્યા પછી ખરે ઘણા બધા ચેન્જીસ આવે, ખાસ કરીને મેનકા ગાંધીએ પોતે એમને પોતે કીધું છે કે જેમને વાત કરી છે કે 16 વર્ષનો જે દીકરો હોય એને પુખ્ત ગણવો કે નહીં ગણવો, અથવા તેના ઉપર પહેલાં એની ક્રિમિનલ જે પ્રમાણેની એક કમિશન બેસાડવામાં આવે ને એ પછી એની એ પોતાની કમિટી પ્રમાણે ડિસાઇડ કરે કે એમાં કેવી રીતે એને આરોપી એને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કેવી રીતે, સપોઝ એની બાયોલોજિકલ એજ, ખાસ કરીને આપણે દીકરીઓની વાત કરીએ તો જે અંડર અમારે જ્યારે રેપની ફરિયાદ નોંધ હોય છે જ્યારે એની પાસે જન્મનો દાખલો નથી હોતો તો એની એક બાયોલોજિકલ એજ નક્કી કરવામાં આવે છે કે આ દીકરી અંડર 16 છે કે કેવી રીતે છે. એ પ્રમાણેની આ જે વાત હતી કે 16 વર્ષનો દીકરો છે એ સૌથી વધારે બર્બરતાપૂર્વક જો કોઈ કૃત્ય આજીવ હોય નિર્ભયામાં તો સમય આપણી પાસે ખૂબ જ ઓછો છે, પ્લીઝ તો ડેફિનેટલી એની પર એને સજા થવી જોઈએ. અત્યારે એ 3 વર્ષની એની સજા કાપીને બહાર નીકળ્યો છે, પરંતુ એના માટે પણ ચેન્જીસ થવા જોઈએ. અને હું એવું માનું છું કે એમાં પણ કાયદો ચેન્જ લઈને એની પર જેમ ફાંસીની સજા થઈ છે એમ એની પણ હું માનું કે જન્મ ટીમની સજા છે. એકદમ ટૂંકમાં કે સમય ઓછો છે. હવે એવું કર્યું છે બાયોલોજિકલ એજ નથી પણ જસ્ટિસ જ્યુલાનો જે બોર્ડ બેસે એ લોકો ચાઇલ્ડ વેલફેર કમિટી મૂકે ને એ ચાઇલ્ડ વેલફેર કમિટી નક્કી કરે કે આને શું કર્યું છે ને એને સીઆરપીસી એટલે એમાં જવું જોઈએ કે નહીં. ધીસ ઇઝ વોટ ચૌહાણ સાહેબ આ સમગ્ર કેસને